अत्यारे मे महीनानी बढ़बढ़ती गर्मी में टेम्परेचर 43-44 डिग्री पहुंच्यू छे अने आवी गर्मी में पहली जरूर पड़े ठंडा ठंडा पाणीनी एटले आखो दिवस बोटलो लई प्योरिफायरमांथी पाणीनी बोटलो भर्या करिए अने फ्रीजमां गोठव्या करिए अने फ्रीजमां थयेला फ्रीज कोल्ड ठंडा पाणीने काढी अने पीए। आ पाणी छे ने ते फ्रीज कोल्ड होय एटले ठंडु तो लागे ज पण लांबो समय ठंडक पण ना लागे अने ठंडु पाणी पीधानो अंदर सुधी संतोष पण ना थाय। अने वळी मम्मीઓનો તો બોટલ ભરવાનું કામ વધે તે તો અલગ થઈ ગયું, તો ફ્રીઝ વગર ફ્રીઝ જેવું ઠંડુ પાણી જોઈતું હોય ને તો બેસ્ટ ઓપ્શન છે વર્ષોથી ઘરે ઘરમાં વપરાતા માટીના માટલા, જેને આપણે ઘડા પણ કહીએ છીએ। પણ તમે કહેશો કે માટલું નવું હોય ને ત્યારે તો ઠીક, એક વર્ષ સુધી પાણી ઠંડુ થાય, પણ જેવું માટલું જૂનું થાય ને પછી તો જરાય પાણી ઠંડુ ન થાય। અને ગરમીમાં તો બાળકો શું મોટા પણ માટલાનું પાણી પીવાની ના જ પાડે, તો શું કરવું? મારા ઘરમાં પણ ઠંડા પાણી માટે હું માટીનો ઘડો વાપરું જ છું। આ માટીનું માટલું છે ને તે મેં ગયા વર્ષે લીધું હતું, તો શરૂઆતમાં તો આ માટલામાં પાણી બહુ જ ઠંડુ થતું હતું, પણ આ ઉનાળામાં પાણી ઓછું ઠંડુ થવા લાગ્યું અને આ માટલામાં જ મારે પાણી છે ને તે ફ્રીઝ જેવું ઠંડુ કરવું હતું। તો તેના માટે એક સાદી અને સહેરી રીત અપનાવી જેનાથી એકદમ ઠંડુ પાણી આ ભર ઉનાળામાં આ માટલામાં થવા લાગ્યું। માટલામાં જ્યારે પાણી ઓછું ઠંડુ થવા લાગે કે ઠંડુ થતું બંધ થઈ જાય ને ત્યારે આપણે વાપરતા આ માટલામાં લગભગ અંદર 1 કે 2 ગ્લાસ જેટલું પાણી રહે ને તેટલું પાણી રાખી બાકી માટલાને આ રીતે અંદરથી ઘસી અને સાફ કરી અને એકદમ ચોખ્ખું કરી લેવાનું છે। ઘણાને એવું પણ કહે છે કે માટલું છે ને ખરીદ્યા પછી એક વખત હાથ ઉમેરી સાફ કર્યા પછી ક્યારેય માટલું છે ને હાથ ઉમેરીને સાફ ના કરાય, પણ એ બિલકુલ સાચું નથી। જો માટલું છે ને તે 2 દિવસથી વધારે ઘસી અને સાફ ના કરો ને તો તેની અંદર જીવાત કે લીલ થઈ જાય છે, માટે મટકાને રોજ અથવા 1 દિવસના અંતરે હાથ વડે અંદરથી ઘસી અને સાફ કરવું જોઈએ, તો જ ચોખ્ખું થાય। હવે સાફ થયેલા આ માટલામાં અંદર રહેલા પાણીને છે ને કાઢી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે સ્ક્રબર લેવાનું, જેમાં સાબુ પાવડર કાંઈ જ નહીં ઉમેરવાનું। કોરું સ્ક્રબર હોય ને તેને માટલાને બહારથી એકદમ સરસ રીતે પહેલાં પાણી ઉમેરતા જઈ અને ઘસી લેવાનું છે, જેથી તે બહારથી એકદમ સરસ વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય। અહીં આ સ્ક્રબર છે ને તે પ્લાસ્ટિકનું જ વાપરવાનું, પણ ક્યારે સ્ટીલનું નહીં વાપરવાનું। માટલાને બહારથી સાફ થઈ જાય ને એટલે હવે અંદરની સાઈડથી પણ માટલું સ્ક્રબર વડે ઘસી અને સાફ કરી લેવાનું છે અને માટલામાં પાણી ફરીથી એકદમ ઠંડુ થાય ને તે માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। સ્ક્રબર વડે ઘસ્યા પછી એ જ પાણીથી આ માટલું સાફ કરી લેવાનું અને ઘસી અને સાફ કરી પછી આ પાણી બધું કાઢી લેવાનું છે। ત્યાર પછી ચોખ્ખા પાણી વડે માટલું સાફ થઈ જાય ને એટલે એ જ રીતે માટીનું ઢાંકણ પણ પાણીથી સાફ કરી લેવાનું છે। માટલું બરાબર સાફ થઈ જાય ને એટલે આ માટલામાં ઠંડુ ઠંડુ પાણી થાય ને તેના માટે ફક્ત 2 સહેલા સ્ટેપ કરવાના છે, જેમાં પહેલા સ્ટેપમાં આપણે અહીં 1 ટેબલસ્પૂન એટલે કે મોટી 1 ચમચી ભરી સિંધાલું મીઠું લીધું છે। મારે અહીં 5 લિટર પાણી સમાયને તેવું માટલું છે, માટે 1 ટેબલસ્પૂન સિંધાલું મીઠું લીધું છે। જો મોટું માટલું હોય ને તો તે પ્રમાણે વધારે સિંધાલું મીઠું લેવાનું। આ સિંધાલું મીઠાને આપણે પાણીથી સાફ કરેલા માટલામાં આ રીતે ઉમેરી દઈશું। હવે મીઠું ઉમેરેલા માટલામાં લગભગ 5-6 ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું છે। પાણી ઉમેર્યા પછી આ રીતે હાથ વડે માટલામાં અંદર રહેલા સિંધાલા મીઠા અને પાણીના મિશ્રણથી જ માટલું છે ને તે અંદરથી એકદમ ઘસી અને સહેજ એવું સાફ કરવાનું છે। થોડું એવું ઘસાઈ જાય ને એટલે ફરી આ પાણી કાઢી ના લેતા નળનું ચોખ્ખું પાણી લગભગ 1/4 માટલું ભરાઈને એટલું ઉમેરી દેવાનું છે। આ સ્ટેપ કરવા માટે હંમેશા સાદું મીઠું વાપરવાના બદલે સિંધાલું મીઠું જ વાપરવાનું, કારણ કે સિંધાલું મીઠું છે ને તે જૂના માટલા થતાં માટીની દિવાલમાંથી રહેલી ગરમી છે ને તે શોષી લેશે અને જૂના માટલા થયેલી માટીની બધી ગરમી શોષાઈ જશે ને એટલે ફરીથી આ માટલામાં પાણી છે ને તે એકદમ ઠંડુ થવા લાગશે। બસ 1/4 માટલું પાણી ભરાઈ જાય ને એટલે આ સિંધાલું મીઠાવાળા પાણીમાં અત્યારે પણ તમે અડકશો ને એટલે પાણી છે ને તમને ઠંડામાંથી સતત ગરમ લાગવા માંડશે, કારણ કે સિંધાલું મીઠાના કારણે માટલામાંથી ગરમી શોષાવાની શરૂઆત થઈ જશે જે પાણીમાં ભળશે। હવે બધી ગરમી શોષાઈ જાય ને તેના માટે આ પાણી ભરેલા માટલાને જ ઢાંકણ ઢાંકી લગભગ 2 કલાક માટે રાખી દેવાનું છે, જેથી સંપૂર્ણ ગરમી શોષાઈ જશે। અહીં હવે 2 કલાક થઈ ગઈ છે તો ફરીથી આ માટલાનું ઢાંકણ ખોલી લઈશું, અંદરથી પાણીને અડકશો ને તો તે ગરમ લાગશે એટલે કે માટીની અંદર રહેલી જે ગરમી હતી ને તે બધી શોષાઈ ગઈ છે। ત્યાર પછી તે પાણી બહાર કાઢી લેવાનું છે અને ફરીથી આ જ માટલામાં થોડું એવું ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું
અને ત્યાર પછી એ પાણીથી માટલું ઘસી અને સાફ કરી લેવાનું છે, જેથી સિંધાલા મીઠાને કારણે માટલાની અંદર રહેલી ખારાશ છે ને તે દૂર થઈ જશે. ઘસી અને સાફ કર્યા પછી આ પાણી પણ કાઢી લઈશું અને વધારે એક વખત આપણે વોટર પ્યુરિફાયરનું ચોખ્ખું પાણી છે ને તે આ માટલામાં લગભગ 2-3 ગ્લાસ જેટલું ઉમેરી દેવાનું છે અને ફરીથી માટલાને એકદમ ઘસી અને સાફ કરશું, જેથી માટલું છે ને તે અંદરથી એકદમ સરસ ચોખ્ખું થઈ જાય અને પાણી ક્યારેય ક્યાંય ખારું ન લાગે. અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ માટલું છે ને તે આપણે સિંધાલું મીઠાથી પલાળી અને સાફ કરેલું છે. હવે ઘસ્યા પછી આ પાણી પણ બહાર કાઢી લેવાનું છે. એકદમ માટલું ચોખ્ખું થઈ ગયું છે તો આ માટલાને હવે આપણે સ્ટેન્ડ પર ગોઠવી દઈએ. આ રીતે માટલું સાફ કરવાથી જૂના માટલામાં પાણી ઠંડુ થવા લાગશે, પણ હજી વધારે એકદમ ઠંડુ ફ્રીઝ જેવું પાણી કરવા માટે અહીં આપણે સુતળીનો કંતાન અથવા તો બારદાન, કે જેને આપણે કોથળો કહીએ છીએ ને, તે લેવાનો છે. અહીં મારે આ મોટો કોથળો છે, માટે આપણે જોઈએ ને એ પ્રમાણે સુતળીના આ બારદાનમાંથી એક મોટો ટુકડો કટ કરી લેવાનો છે. તમારે જે સાઈઝનું માટલું હોય ને એ રીતે આ ટુકડો કરવાનો. ઘઉં કે ચોખા ભરવામાં વપરાતા આ બારદાનનો ઉપયોગ આપણે અત્યારે કાચી કેરી પકવવા માટે ગરમાઓ લાવવા માટે કરતા હોય છે, જેથી કેરી છે ને તે જલ્દી પાકી જાય. પણ આજે તેનો ઉપયોગ આપણે પાણી ફ્રીઝ જેવું ઠંડુ કરવા માટે કરવાના છીએ. બસ કંતાનનો મોટો ટુકડો થઈ ગયા પછી આ ટુકડાને આ રીતે ફોલ્ડ કરી લેવાનો છે. ફોલ્ડ કરેલા બારદાનના આ ટુકડામાં કિનારી પરથી આ રીતે સ્ટેપલર લગાવશું, જેથી બંને લેયર છે ને તે અલગ ના પડે. અહીં સ્ટેપલરના બદલે તમારે સોય દોરાન વડે ટાંકા લેવા હોય ને તો તે પણ ઉપયોગ કરી શકાય છે. બંને સાઈડ આ રીતે સ્ટેપલર લગાવાઈ જાય ને એટલે હવે સિંધાલું મીઠાથી સાફ કરેલા માટલાની આજુબાજુ આ રીતે આ બારદાનના ટુકડાને કવર કરી દેવાનું છે. કંતાન વડે માટલું કવર થઈ જાય ને એટલે સુતળી કે પછી કોટનની દોરી વડે ચારેય બાજુથી આ રીતે પેક કરી અને દોરી બાંધી લેવાની છે. ફક્ત માટલાનો નળ ખુલ્લો રહે અને આપણે તેમાંથી પાણી વાપરી શકીને તે રીતે અહીં જુઓ, મેં આખા માટલાને દોરી વીંટાળી અને બાંધી દીધી છે. અહીં તમારે દોરી બાંધવા માટે બીજાની જરૂર પડે ને તો તે પણ મદદ લેવાની. તમે કહેશો બારદાન બાંધવાથી તો માટલામાં પાણી ગરમ નહીં થઈ જાય, પણ હજી આગળ તો જુઓ. આ બારદાનના ઉપયોગથી આપણે માટલામાં જ ફ્રીઝ જેવું ઠંડુ પાણી કરશું. હવે બારદાન બાંધેલા માટલા ઉપર આ રીતે ચોખ્ખું પાણી રેડવાનું છે, જેથી બારદાન ભીનું થઈ જાય. પણ આ રીતે પાણી ઉપરથી રેડવાથી બારદાન છે ને તે પૂરેપૂરું ભીનું નહીં થાય. તો તેના માટે માટલાને પાણીના નળ નીચે ડાયરેક્ટ રાખી દઈશું અને પાણીનો નળ ચાલુ કરશું અને હાથ વડે આ રીતે થપથપાવશું, જેથી માટલામાં વીંટાળેલ કંતાન છે ને તે આખું અંદર સુધી પાણીથી ભીનું થઈ જશે અને આ કંતાનને જેટલું પાણી શોષવું હશે ને તેટલું શોષી લેશે. અને આ ભીના થયેલ કંતાનને કારણે જ માટલાનું પાણી છે ને તે એકદમ ઠંડુ થશે અને લાંબા સમય સુધી ઠંડુ પણ રહેશે. વીંટાળેલું બારદાન આખું ભીનું થઈ જઈને એટલે હવે માટલાને સ્ટેન્ડ પર ગોઠવી દેવાનું છે. હવે પ્યુરિફાયરમાંથી ચોખ્ખું પાણી તપેલામાં ભરી લઈશું અને ત્યાર પછી માટલા પર ગરણી રાખી ચોખ્ખું પાણી માટલામાં ઉમેરવાનું છે. પ્યુરિફાયરમાંથી લીધેલું પાણી ચોખ્ખું તો છે જ, એટલે ગાળવાની જરૂર નથી. પણ આપણે ગુજરાતી ગૃહિણીને ટેવ પ્રમાણે જ્યાં સુધી ગરણીથી પાણી ગાળીએ નહીં ને ત્યાં સુધી પાણી ચોખ્ખું ન લાગે, માટે મેં પણ મારી ટેવ પ્રમાણે એક વખત વધારે ચોખ્ખા પાણીને ગાળી લીધું છે. આ રીતે આખું માટલું પાણીથી ભરી લીધા પછી હવે ગરણી કાઢી માટલા ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને રાત્રે આ રીતે માટલું ચોખ્ખા પાણીથી ભરી અને રાખી દેશો ને તો આખી રાત એટલે કે 8-10 કલાકમાં માટલામાં પાણી છે ને તે એકદમ ઠંડુ થઈ જશે. સવારે ઉઠી તમે માટલામાં જોશો ને તો ઉપર તરફ વીટાલ કંતાન છે ને તે થોડું સુકાઈ ગયું હશે અને કંતાન સુકાઈ જઈને તો ઉપરથી ફરીથી પાણીથી તેને ભીનું કરી દેવાનું, જેથી પાણી છે ને તે લાંબા સમય સુધી માટલામાં ઠંડુ રહેશે. હવે નળમાંથી ભરેલા પાણીનો ગ્લાસ પણ અડકતા એકદમ ઠંડો લાગશે અને આ પાણી પીશો ને તો આ ગરમીમાં પેટમાં અંદર સુધી ઠંડક થશે અને ઠંડા પાણી પીધાનો સંતોષ પણ થશે. અને ઘરમાં પણ આ માટલાનું પાણી તમે બધાને પીવડાવશો ને તો ફ્રીજનું પાણી તો બધા પીતા જ ભૂલી જશે. તો જૂના થયેલા માટલામાંથી આખું ઉનાળામાં એકદમ ઠંડુ પાણી બનાવવાની એકદમ સરળ અને ઘરગથ્થુ રીત મેં આજે તમને બતાવી છે. આ રીતથી ખોટા ખર્ચાની બચત પણ થશે અને આખું ઉનાળું પાણી ઠંડુ મળશે. તે અલગ રીત કેવી લાગી ને તે જરૂરથી કહેજો. સાથે જ આવી અલગ અલગ ટીપ્સ અને અલગ અલગ ઉપયોગી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને સાથે અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો. ફરીથી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.